મહીસાગર જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે નોંધ્યો ગુનો. જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકે કુલ 12 અરજીઓ મળી આવી છે વ્યાજખોરો સામે. કડાણા તાલુકામાં વધુ વ્યાજ લેતા એક ઈસમની પોલીસે કરી છે ધરપકડ. કડાણા ખાતે આરોપી કિરીટસિંહ પુવાર દ્વારા 80,000ની સામે 2,15,000 લેતા થઈ ફરિયાદ. કડાણા પોલીસ મથકે મૂળ રકમથી વધુની રકમ ભર્યા બાદ 6,00,000ની માગણી કરતા કિરીટસિંહ પુવાર સામે નોંધાઈ ફરિયાદ. નાયબ જિલ્લા પોલીસ વડા PS વડવીએ તપાસ કરી રજિસ્ટર સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે કરી કાર્યવાહી કરવાની આપી ખાતરી, તેમજ વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે નમ્ર અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ફરિયાદ મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફરિયાદ મળતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરી સામે જે ઝુંબેશ ચલાવવામાં આવી છે અને ઠેર ઠેર લોક દરબારો અને જનસંપર્ક સભાનું આયોજન કરતા ભરતભાઈ શંકરભાઈ ખાટ, જે બાવાના સાલિયાના શિક્ષક તરીકે નોકરી કરે છે, તેઓ પોતાના દીકરાની ફી ભરવા માટે આરોપી કિરીટસિંહ દશરથસિંહ પુવાર રહે કડાણા નાઓ પાસેથી 80,000 રૂપિયા વ્યાજે લાવેલ હતા. એ વ્યાજના પેઠે એમને ટુકડે ટુકડે 2,15,000ની ચૂકવણી કરવામાં આવેલ છે. તેમ છતાં બીજા 6,00,000ની માંગણી માટે ધાક ધમકી આપતો હોય અને ઉઘરાણી કરતા હોવાથી ભરતભાઈએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા કડાણા પોલીસ સ્ટેશનમાં IPC 384-566-2 અને નાણા ધીરદાર કાયદાની કલમ 40 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામના આરોપી કિરીટસિંહ દશરથસિંહ પુવારને ગઈકાલે 20:45 વાગે ગુનાના કેમ અટક કરવામાં આવેલ છે. એના ઝડપી તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ રજિસ્ટરો પણ મળી આવ્યા છે. તે રજિસ્ટરોની આધારે પણ બીજી તપાસો કરવામાં આવશે, જેથી આ વ્યાજખોરીના બીજા કોઈ ઈસમ ભોગ બન્યા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલ તપાસ કડાણા PI ડિંડોળ કરી રહ્યા છે. અને હું મહીસાગર જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આપ કોઈ વ્યાજખોરનો ભોગ બન્યા હોય તો હિંમતપૂર્વક તમારી ફરિયાદ માટે આગળ આવો. પોલીસ તંત્ર તમારી સાથે છે, જેથી કરીને આવા વ્યાજખોરોના આપણો સમાજમાં કે આપણે કોઈ ભોગ ના બનીએ એના માટે ફરી આપ સૌને અપીલ કરું છું. સો આગળ આવો, ફરિયાદ આપો, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.